પાટણ શહેર એ તેની પ્રભુતા અને પવિત્રતાને લઈ સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવી રહ્યું છે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા સત્તાધીશો અને કર્મચારીઓની અણઆવડત અને બેદરકારીને લઈ પાટણની પ્રભુતા અને પવિત્રતાને ગ્રહણ લાગ્યું હોય તેવું શહેરીજનોને લાગી રહ્યું છે। આજે શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં પાલિકાના કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક ગંદકી અને બિસ્માર રોડને લઈ કનડગત કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। શહેરીજનોએ ભાજપના કોર્પોરેટરોને ખોબલે ખોબલે મત આપી પાલિકામાં 38 જેટલા ભાજપના સદસ્યોને ચૂંટીને મોકલ્યા હોવા છતાં શહેરીજનોના પ્રાણ પ્રશ્નોને ઉકેલવામાં તેઓને કોઈ જ રસ ન હોય તેવું પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। પાટણ શહેરના મોતીશા દરવાજા બહાર સાંઈબાબા રોડ પર સરકારની ગ્રાન્ટમાંથી અને શહેરીજનોના પરસેવાની કમાણીમાંથી ખરીદવામાં આવેલા કચરો નાખવા માટેના મોટા કન્ટેનરો પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા જે તે સમયે ખરીદીને સાંઈબાબા રોડ પર નવીન મૂકવામાં આવ્યા હતા। પરંતુ નગરપાલિકાના ચૂંટાયેલા સત્તાધીશો અને સ્વચ્છતા શાખાના ચેરમેન તેમજ કર્મચારીઓની બેદરકારી અને અણઆવડતને લઈ આજે આ લાખો રૂપિયાના નવીન કન્ટેનર ડસ્ટબિનો બિન ઉપયોગી બની રહેતા કાટ ખાઈને બિસ્માર હાલતમાં પડેલા જોવા મળ્યા હતા। ત્યારે પાલિકાના સત્તાધીશો અને કર્મચારીઓ માટે આ બાબતને યાસીન મિર્ઝાએ શરમજનક ગણાવી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીંથી કન્ટેનરો ચોરાઈ જતા હોવાનું જણાવી ભંગારમાં પણ વેચાતા હોવાના આક્ષેપ કરી પાલિકાના સત્તાધીશો શહેરીજનોના પરસેવાની કમાણીનો યોગ્ય સદુપયોગ થાય તેવા પ્રયત્નો કરી શહેરીજનોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા વિનંતી કરી હતી। પાટણ શહેર એ વર્ષોથી પાટણની પ્રભુતા અને પાટણની પવિત્રતાથી જાણીતું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જાણે પાટણની પ્રભુતા અને પાટણની પવિત્રતાને ગ્રહણ લાગ્યું હોય તેવું પાટણની પ્રજાજનોને લાગી રહ્યું છે। તેનું મુખ્ય કારણ કે ભાજપ શાસિત જે નગરપાલિકા છે તે પાટણ નગરપાલિકામાં જે સત્તાધીશો છે તે તમામ વોર્ડમાં આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક પ્રજાને કનડગત કરી રહ્યા છે। ચૂંટાયા પછી પ્રજાએ ખોબલે ખોબલે મત આપ્યા છે, ત્યારબાદ પણ પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવાનો એમને સમય નથી। આપ જોઈ રહ્યા છો, અમે આ વિસ્તારમાં આવ્યા છીએ, અહીંયા જે પાટણ નગરપાલિકાએ સરકારની ગ્રાન્ટમાંથી નગરપાલિકા પ્રજાના પૈસામાંથી જે ડસ્ટબિનોની ખરીદી કરી હતી તે ડસ્ટબિનો કચરાપેટી જે છે આજે બિસ્માર હાલતમાં છે, ભંગાર થઈ ગઈ છે, એને કાટ ખાઈને બેકાર થઈ ગઈ છે। આનો જવાબ કોણ આપશે? ખરેખર તો પાટણ નગરપાલિકા માટે આ શરમજનક બાબત કહેવાય કે પ્રજાના પરસેવાની કમાણીમાંથી જ્યાં નગરપાલિકાની વસ્તુઓ ધૂળ ધાણી થઈ રહી છે તે ખરેખર શરમજનક બાબત છે। નગરપાલિકાના સત્તાધીશોને અમે વિનંતી કરીએ છીએ કે આ જે કચરાપેટી આપ ડસ્ટબિનો જોઈ રહ્યા છો તે અહીંના વિસ્તારના લોકો એવું કહે છે કે અહીં તો ચોરાઈ પણ જતી હોય છે, ચોરાઈ જતી હોય છે અને ભંગારોમાં લોકો આપી દેતા હોય છે। આ પરસેવા લોકોના પરસેવાની કમાણી છે, તેનું તમે ખાસ ધ્યાન રાખો। આજે પાટણના દરેક વોર્ડમાં તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે, તેનું કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં આવતું નથી। અમારી પાટણ નગરપાલિકાને વિનંતી છે કે પાટણની પ્રભુતા અને પાટણની પવિત્રતાને ગ્રહણ ના લાગે તેવું કાર્ય કરો અને પ્રજાના પ્રાણ પ્રશ્નોનો સુખદ અંત લાવવામાં મદદ કરો। ખરેખર કહેવાનું મન થાય કે આ ઐતિહાસિક પાટણ નગરીની દશા કેવી થઈ છે, પાટણ એ મારી ઐતિહાસિક પાટણ નગરી, કેવા આવ્યા છે તારા દાડા, જ્યાં જોઈએ ત્યાં ગંદકી અને મોટા મોટા ખાડા। બસ નગરપાલિકાની અમારી વિનંતી છે કે તમે સત્વરે આનો નિકાલ લાવો, આગળ ચોમાસું આવી રહ્યું છે, ચોમાસામાં લોકો અકસ્માતનો ભોગ ન બને, પાણીજન્ય રોગચાળો વકરે નહીં અને લોકો બીમાર ન પડે તેની પણ ખાસ તકેદારી રાખો, અમે નગરપાલિકાના ખાસ વિનંતી કરીએ છીએ। પાટણ નગરપાલિકાના વિરોધ પક્ષના ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે પાટણ શહેરને સ્વચ્છ બનાવવા ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ લાખો રૂપિયાના ખર્ચે ડસ્ટબિનોની ખરીદી કરી હતી। ત્યારે આ લાખો રૂપિયાની ખરીદીની ડસ્ટબિનોનો એક પણ દિવસ ઉપયોગ કર્યા વગર પાલિકાના સત્તાધીશોની અણઆવડતને લઈ આજે તમામ ડસ્ટબિનો ભંગાર હાલતમાં મુકાયા હોવાની બાબતને શરમજનક ગણાવી પાલિકા પ્રમુખને રબર સ્ટેમ્પ કહી ડસ્ટબિનોનો યોગ્ય ઉપયોગ ન કરાતા આજે પાટણ શહેર ધૂળિયું કચરાયુક્ત શહેર બની જવા પામ્યું છે। ભાજપના પૂર્વ સદસ્યો અને પૂર્વ પાલિકા પ્રમુખો પણ આવા રબર સ્ટેમ્પ પ્રમુખો જોયા ન હોવાના આક્ષેપો પણ કર્યા હતા અને ભરત ભાટિયાએ પાલિકા પ્રમુખને પોતાની ઈસી ચેમ્બરમાંથી બહાર નીકળી ખરીદેલી વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરાવવા પણ સોનેરી સલાહ આપી હતી। પાટણ નગરપાલિકાનો વહીવટ આજે ભગવાન ભરોસે ચાલી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। સાંડેસરા પાર્ટીના પ્રમુખ જયેશ પટેલે પણ એક પણ દિવસ ઉપયોગમાં લેવાયા વગર
સત્તાધીશોની અણઆવડત અને બેદરકારીનો ભોગ કચરા પેટીઓ બની જતા શહેરીજનોના પરસેવાના પૈસા વ્યર્થ ગયા હોવાના આક્ષેપ કરી આ જ રીતે પાલિકા દ્વારા ખરીદવામાં આવેલી ભૂગર્ભની લાખો રૂપિયાની પાઇપો પણ હાઈવે વિસ્તારોમાં આજે કોઈ પણ ઉપયોગ વિના જ ધૂળ ખાઈ રહી હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. પાટણ શહેરમાં આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ શાસનની અંદર નગરપાલિકાએ પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ડસ્ટબિનની ખરીદી લાખો રૂપિયાના ખર્ચે કરેલી હતી, પરંતુ શરમજનક વાત એ છે કે આજે ખરીદી કરેલી હતી કે આજે કોઈ પણ ઉપયોગમાં આવ્યા વગર આજે ભંગાર થઈને પડેલી છે અને એક પણ દિવસ આ ડસ્ટબિનનો ઉપયોગ થયો નથી. આજે રબર સ્ટેપ બનેલા પ્રમુખને નગરપાલિકામાં કેટલી ખરીદી થઈ છે, એ ખરીદીના હિસાબે કેટલી વસ્તુ વણ વપરાયેલી પડી છે અને વણ વપરાયેલી વસ્તુ પડી હોવાના કારણે આજે ભંગાર થઈને પડી છે. પણ નગરપાલિકાનો ઉપયોગ ન કરાતા આજે પાટણ શહેર ધૂળિયું શહેર બન્યું છે. પાટણ શહેર એક કચરાયુક્ત શહેર બન્યું છે. નગરપાલિકાનો આવો વેઠ જોઈને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સભાસદો અને પૂર્વ પ્રમુખો પણ કહે છે કે આવો સ્ટેમ્પ પ્રમુખ અમે આજ દિન સુધી જોયો નથી. મારા નગરપાલિકાના સ્ટેમ્પ પ્રમુખને વિનંતી છે કે તમારી એસી ઓફિસમાંથી બહાર નીકળો અને જે પ્રજાના પૈસાનો જ્યાં જે ગેરવહીવટ થાય છે એની ઉપર ધ્યાન રાખો અને રોક લગાવો. આ નવા નવા ડસ્ટબિન આપ જોઈ શકો છો કે આજે તમામ ભંગાર હાલતમાં થઈ ગયા છે, એક પણ દિવસ એનો વપરાશ થયો નથી. આવો નવો વહીવટ ક્યાં સુધી ચાલશે? આજે નગરપાલિકાનો વહીવટ ભગવાન ભરોસે ચાલી રહ્યો છે. મારી નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી છે કે આવો નગરપાલિકાના અને લોકોના પરસેવાના પૈસાના લાખો રૂપિયા વેડફશો નહીં અને જે સાધન સામગ્રીની જરૂર હોય અને એને ખરીદી આપે પછી પ્રજા એને વાપરી શકે એ રીતે ઉપયોગ કરશો તેવી વિનંતી છે. પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા શાખા દ્વારા ખરીદવામાં આવેલા ડસ્ટબિન જે તે સમયે જ્યારે પણ ખરીદવામાં આવ્યા ત્યારથી એક પણ દિવસનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઘણી નગરપાલિકા અને સત્તાધીશો માટે ખરેખર શરમજનક બાબત છે. આપ જોઈ શકો છો કેટલા બધા ડસ્ટબિન નદી નદી હાલતમાં હતા, અત્યારે એને કાટ ચડી ગયો છે, કાટ ગઈ ગયા છે. કોઈ પણ ઉપયોગ પાટણની પ્રજાના સ્વચ્છતા માટે એનો હેતુ સારો હેતુ માટે એનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આવીને આવી આ ડસ્ટબિનોની સાથે સાથે ભૂગર્ભ ગટર લાઇનની પાઇપલાઇન નાખ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા જે તે સ્થળે મૂકવામાં પાઇપલાઇનોની પણ આ જ પરિસ્થિતિ છે. લગભગ 60-65 હજાર રૂપિયાનું એક નંગ પાઇપ હોય એવી લગભગ 40-50 પાઇપો અત્યારે પણ આપ જુઓ તો હાઈવેના બંને સાઈડોમાં ધૂળ ખાઈ રહી છે. ખરેખર પાટણના પ્રજાના વેરાના પૈસા અને સરકારની ગ્રાન્ટોના પૈસાનો દુરુપયોગ થતો હોય તે ખરેખર દુઃખજનક બાબત છે.